સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતાદૂર બન્યા છે. આ સાથે જ પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ગુજરાતભરમાં વરસાદની ઉછળકો જોવા મળી રહી છે, જેમને લઈને રાજ્યભરમાં હજુ ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. દર વર્ષે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જતું હોય છે. દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ સાર્વત્રિક વરસાદ પડી જતો હોય છે. ખેડૂતો વાવણી કાર્ય કરતા હોય છે, પરંતુ આ વર્ષે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ રાજ્યભરના ઘણા જિલ્લાઓમાં હજી સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. જેમને લઈને સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ 4 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ખરીફ પાકોનું વાવેતર 64% ઘટ્યું હોવાની વિગતો બહાર આવી છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો કપાસનું કોરિયામાં વાવેતર કરતા હોય છે. આ વર્ષે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઘણા ખેડૂતોએ કપાસ સાથે મગફળીનું પણ સારા વરસાદ થવાની આશા સાથે વાવેતર કર્યો છે. તેમ છતાં ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. છૂટાછવાયા પડેલા વરસાદને લઈને અમુક વિસ્તારોમાં જ વાવણી થવા પામી છે, જેમાં ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું છે. તેમ છતાં ખેડૂતો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષની મુજબ સૌરાષ્ટ્રના ખેડૂતો મુખ્યત્વે કપાસ અને મગફળીનું વધારે વાવેતર કરતા હોય છે, અને કપાસિયા હંમેશા કોરામાં વાવેતર થતું હોય છે, પણ આ વખતે અમુક ખેડૂતોએ એ મગફળી પણ કોરાની અંદર વાવી દીધેલી છે. સમયસર વરસાદ થયેલ નથી. 7 જૂનથી અત્યારે 7 જુલાઈ છે આજની તારીખે, જો તો 1 મહિનો લેટ વાવેતર થયેલ છે, એટલે કપાસ અને મગફળીના પાકમાં પણ ઘટાડો થશે, અને હવે વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જવાની પણ દહેશત છે. એટલે હવે વરસાદ યોગ્ય સમયસર જ્યાં થયો છે, અમરેલી જિલ્લાને બાદ કરતાં સૌરાષ્ટ્રના 75%ની અંદર વાવણી થયેલ નથી. 25% વાવેતર થયું છે, એની અંદર પણ ઉગે કે ન ઉગે અડધો પાક ઉગ્યો છે, અડધા કપાસિયા ઉગ્યા છે, અડધા મગફળીનું પણ બિયારણ ઉગી શક્યું નથી. એટલે ખેડૂતની માટે મુશ્કેલી આવી ગઈ છે, અને આ બાબતમાં યોગ્ય કાર્યવાહી સરકાર પણ ધ્યાન આપે અને બીજી વખત મગફળીનો બીજ ખેડૂત વાવી શકે એવી સ્થિતિમાં નથી. છૂટાછવાયા પડેલા વરસાદને લઈને જે ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કર્યું છે, તેમ છતાં વરસાદ સમયસર ન થતાં ખેડૂતો પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. જો હજુ વરસાદ ન થાય તો વાવણી થયેલા વિસ્તારના પાક નિષ્ફળ જવાની દહેશત છે, જેમના કારણે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સાથે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવો શરૂ ઉઠવા પામ્યો છે. પંથકમાં અમારા એરિયામાં વાવણી થઈ ગયેલી છે અને ઘણો વિસ્તાર હજી બાકી છે. કપાસ ને મગફળીનું વાવેતર કરેલ છે. 2 વખત વાયવું છતાં હજી ઉગવામાં તકલીફ છે, અને હજુ 5 દિવસ વરસાદ ખેંચાય તો પાક નિષ્ફળ જવાની પૂરી દહેશત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો વાવણી લાયક વરસાદ ન થતાં પાક નિષ્ફળ જવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે સરકાર ખેડૂતોનું કેવું પ્રોત્સાહન આપે છે જોવું જ રહ્યું. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.